જો એકવાર આ વિડીયો જોઈને લસણિયા સેવ મમરા બનાવશો તો બહારના દરેક સેવ મમરાના પેકેટને તો ભૂલી જ જશો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. અત્યારે હું તમારી સાથે શેર કરીશ લસણિયા સેવ મમરાની રેસીપી. આ સેવ મમરા બનાવતી વખતે લસણ તેલમાં બિલકુલ કાળું નહીં પડે, મમરાને વધારે વાર કડક પણ નહીં કરવા પડે અને એકદમ ઇઝીલી પેનમાં બિલકુલ ચોટ્યા વગરના આ તમારા લસણિયા સેવ મમરા પરફેક્ટ જ બનશે. તો ચલો જોઈએ રેસીપી. એના માટે મેં એક કડાઈમાં કંઈ પણ એડ કર્યા વગર ડાયરેક્ટલી કોરા મમરા જ ઉમેર્યા છે, જેને હું ખૂબ જ સરસ રીતના પહેલાં તો કડક કરી લઈશ. અત્યારે તડકો નથી આવતો, નહીંતર જો તમારે આવી રીતના ન કરવું હોય તો તડકામાં 1 થી 2 કલાક રાખી અને આવી રીતના ભૂકો થઈ જાય તો પણ ચાલે. હવે અત્યારે તડકો ન હોવાથી આપણે ડાયરેક્ટલી પેનમાં આ મમરાને પહેલાં કડક કરી લેવાના છે. હવે મમરાને આવી રીતના તમારે 3 થી 4 મિનિટ રાખી અને ચેક કરી લેવાનું. ખૂબ જ સરસ રીતના ભૂકો થઈ જાય એટલે આપણા મમરા સરસ થઈ ગયા છે કડક. હવે લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા 8 થી 10 કળી લસણ, 1 મોટી ચમચી જેટલી ચટણી અને 1/2 ચમચી જેટલું નમક એટલે કે મીઠું લીધેલું છે, જેની હું આવી રીતના ખાંડી અને સરસ ચટણી બનાવી લઈશ. આને કમ્પલસરી ખાંડવાનું જ છે, મિક્સરમાં ક્રશ નથી કરવાનું. તો તમે જુઓ છો એમ એકદમ સરસ એવી પેસ્ટ અહીંયા બની ગઈ છે. જનરલી જો તમે પહેલાં કોરા મમરા નહીં શેકો તો તમારે આ લસણવાળા તેલમાં વધારે શેકવા પડશે, જેનાથી તે કાળા પડી જશે. તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મમરા પહેલાં જ સરસ કડક કરી લેવા. હવે રેગ્યુલર મમરા કરતાં આ સેવ મમરામાં થોડું એવું વધારે તેલ જોઈએ છે એટલે મેં 2 મોટા ચમચા જેટલું આમાં તેલ એડ કરેલું. તેલ તમે જુઓ છો એમ ખૂબ જ સરસ થઈ જાય એટલે હું એમાં 1 મોટી ચમચી લસણની એડ કરી અને હવે ગેસને બંધ કરી દઈશ. યસ, આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે એકવાર લસણની ચટણી એડ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવો, નહીંતર ચટણી એકદમ કડક થઈ જશે અને તેનો કલર પણ કાળો થઈ જશે એટલે કે લસણ બળી જશે. હવે ગેસને ધીમો એવો પાછો ચાલુ કરી અને તમે જુઓ છો લસણની ચટણી તેલમાં સરસ મિક્સ થઈ ગઈ છે. હવે હું અહીંયા મમરા પૂરતું સોલ્ટ એટલે કે મીઠું એડ કરી દઈશ, જેથી કરીને મમરામાં તીખાસ તો આવશે સાથે સાથે ખારાશ પણ બિલકુલ સરસ આવી જશે. હવે આપણા મમરા ઓલરેડી કડક જ છે એટલે આપણે તેને ફક્ત કલર ચેન્જ થાય ત્યાં સુધી જ પેનમાં રાખવાના છે. તો ધીમે ધીમે આપણે તેને આવી રીતના હલાવતા જશું. આ મમરાને બનતા ફક્ત 5 થી 7 મિનિટ જ થાય છે અને જનરલી જો ચોમાસામાં તમે ઘરે લસણની ચટણી બનાવીને રાખતા હોય તો ફક્ત વઘાર પૂરતી જ વાર લાગે છે. તો તમે જુઓ છો એમ બિલકુલ સરળ રીતના આપણા લસણિયા સેવ મમરા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આમાં તમે જુઓ છો એમ પેનમાં બિલકુલ કંઈ ચોટ્યું પણ નથી, તો સેવ એડ કરી અને ગરમાગરમ આ મમરા સર્વ કરી શકાય. વરસતા વરસાદમાં તો આ મમરા ગરમાગરમ ખૂબ જ સરસ લાગે છે. તો તમે દરેક પેકેટના મમરા ભૂલી જશો એવા આપણા મમરા બનીને તૈયાર છે, ક્રિસ્પી અને ટેસ્ટી. તો ચલો આપણે તેને સર્વ કરીએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ.